ખરું વિશ્વ ચેમ્પિયન કોને કહેવાય તે સ્પેને ફરી એક વખત સાબિત કરી દીધું છે. યુરો કપ 2012 ની હાઈ વોલ્ટેજ ફાઇનલમાં સ્પેને વિશ્વ વિજેતાને છાજે તેવી રમતનું પ્રદર્શન કરી ઇટાલીને 4-0 થી સજ્જડ હાર આપી છે. આ સાથે જ સ્પેને સળંગ બીજી વખત યુરો કપનો તાજ પોતાના નામે કરી લીધો છે. ફાઇનલમાં શરૂઆતથી જ સ્પેને ઇટાલી પર દબાણ વધારી દીધું હતું. મેચની 14મી મિનિટે જ સ્પેનને ડેવિડ સિલ્વાએ પ્રથમ ગોલ કરી સરસાઈ અપાવી હતી. તો બીજા હાફમાં પણ સ્પેનનો દબદબો યથાવત રહ્યો હતો. બીજા હાફમાં સ્પેનના યોર્ડી આલ્બાએ બીજો ગોલ કર્યો. સામા પક્ષે ઇટાલીના ખેલાડીઓની રમત અપેક્ષા મુજબ ન રહી. તેમના મોટાભાગના ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મ જણાતા હતા. ફર્નાન્ડો ટોરેસે સ્પેન વતી ત્રીજો ગોલ કરતા જ સ્પેનની જીત નક્કી થઈ ગઈ હતી. ત્યારબાદ મેચમાં માત્ર ઔપચારિકતા જ બચી હતી. પરંતુ સ્પેનના ખેલાડીઓ જંપે એવા ક્યાં હતા. યુવા ખેલાડી હુઆન માટાએ પણ એક ગોલ કરી ઇટાલીની રહી સહી આશાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. આખરે સ્પેને મેગા ફાઇનલ 4-0 ના મોટા માર્જિનથી જીતી યુરો ચેમ્પિયનનો કપ પોતાના નામે કર્યો. યુરો કપની ફાઇનલમાં આટલા મોટા માર્જિનથી જીતની આ પહેલી ઘટના છે. આ પહેલા 1972 ના યુરો કપ ફાઇનલમાં પશ્ચિમ જર્મનીએ સોવિયત સંઘને 3-0 હાર આપી હતી. છેલ્લા 5 વર્ષથી ફૂટબોલ વિશ્વમાં સ્પેનનું એક હતું શાસન ચાલે છે. સ્પેને રમેલી છેલ્લી 51 મેચમાંથી માત્ર 2માં જ હાર મેળવી છે. તેના પરથી સ્પેનની તાકાતનો પરચો મળી જાય છે. સમગ્ર મેચ દરમિયાન મેદાન પર સ્પેનના ચાહકોનો ઉન્માદ જોતા જ નજરે પડતો હતો. તો બીજી તરફ ઇટાલીના ચાહકો નિરાશામાં ગરકાવ થઈ ગયા હતા. મેચ પહેલા જ નિષ્ણાતોએ સ્પેનની જીતનો દાવો કરી દીધો હતો. પરંતુ ઘણા ચાહકોને ઇટાલી પાસેથી અકલ્પનીય રમતની અપેક્ષા હતી. પરંતુ ઇટાલીની ટીમે ફૂટબોલ રસિકોને નિરાશ કર્યા અને સ્પેને દુનિયાને બતાવી દીધું કે ખરું વિશ્વ ચેમ્પિયન કોને કહેવાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી.